કલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તે મૌખિક રીતે રદ કરાયું, પરંતુ લેખિત ચુકાદો આપવામાં આવ્યો નથી. સવારથી જ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે કે કેમ તેને લઈને અનેક સવાલો હતા. તેને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી, બંને પક્ષોની દલીલ સાંભળવામાં આવી હતી અને ત્યારબાદ નિર્ણય પર સૌ કોઈની નજર હતી. નિર્ણય શું લેવામાં આવશે તેને લઈને અનેક સવાલો હતા અને આખરે નૈશદ દેસાઈ દ્વારા જ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો. અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ રદ આ બાબતે મેં આપને સ્પષ્ટ કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ, એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે. સાંભળો, 7-8-9 એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું, 14 નંબરે સુરેશભાઈ ફળસાળાનું ફોર્મ હતું અને જે એના 3 ફોર્મ ભરેલા હતા, 3-3 ટેકેદારો જે દરખાસ્તમાં સહી કરી હતી, એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા. એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે, એ મારી ફોર્મમાં મારી સહી નથી. હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી. 14 નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા, એણે પણ પોતે એફિડેવિટ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી. 3 પ્રકારનું છે. કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે, એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે. એના એ જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એણે એફિડેવિટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી. આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે 4 વાગ્યાનો સમય આપ્યો હતો. 4 વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો, એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો. અમે બધાને 9 વાગે બોલાવ્યા હતા. 9 વાગ્યાથી દલીલ ચાલુ થઈ, લગભગ 1-1.5 કલાક દલીલ ચાલી, ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ. અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં, એ લોકોની હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ 7-8-9 જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને 14 નંબરનું ફોર્મ સુરેશભાઈ ફળસાળા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે. શું કહો છો તમે? ટેકેદારો કલેક્ટર સાહેબ સમક્ષ ઓનલાઈન હાજર થયા હતા કે એ જાતે પોતે આવ્યા હતા? કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ આ રજૂઆત થાય છે, અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે. એ વાત તદ્દન ખોટી છે, અમને એ બાબતને કંઈ ખબર નથી. આ તો કોંગ્રેસના જે ટેકેદારો છે એ આવીને કહી ગયા છે, એટલે આ ઇસ્યુ ઉભો થયો છે. અમારામાં કોઈ હાથ એ આપ નોટરી જેને કરી આપ એને પૂછી શકો છો, મને એ બાબતને ખ્યાલ એ બાબતને મને ખબર નથી, આપ એ નિલેશભાઈને પૂછી શકો છો. મેં આપને અહીંયા જે મારી જવાબદારી છે ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે. શું કહો છો? કોંગ્રેસ નથી હવે સુરતમાં, વિપક્ષ નથી, સામે કોઈ હરીફ બી નથી, તો કઈ રીતે જીતને જોઈ રહ્યા? હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે, અમને ખબર નથી. હજી 8-9 ઉમેદવાર બાકી છે, ચૂંટણી તો હવે પ્રક્રિયા છે એના ભાગ પરીક્ષા તરીકે ચાલે છે. દિનેશભાઈ તમારી મહેનત કેટલી ફળ લાગે? આમાં મારી મહેનત કોઈ નથી, જે 4 ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એનો પ્રશ્ન છે. આમાં કોઈ ખેલ નથી. એ લોકો 4 જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેવિટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી, એના ઉપર કલેક્ટરશ્રીએ નિર્ણય કર્યો. તમે રજૂઆત કરી હતી કે 4 ઠેકેદારો નથી બરાબર, કયા આધારે કરી હતી?
એ લોકો રૂબરૂ જ આવ્યા હતા, ચકાસી દે પણ જાતે જ આવ્યા હતા એ લોકો. ચાલે અમારી ફોર્મની ચકાસણી ચાલતા હતા એ દિનમાં જ એ લોકો કલેક્ટર સમક્ષ આવ્યા હતા અને રજૂઆત કરી. અમે આ એકમાં નહીં, અમે બીજા ઘણા અપક્ષમાં બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા. અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો, એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી હતી. 2022 નું રિપીટેશન.